જય શ્રી કૃષ્ણ બાળકો, તમે આગળના વિડિયોમાં છત્રીનો કોલાજ વર્ક કર્યો હતો ને? આ કોલાજ વર્કમાં તમે રંગીન કાગળમાંથી નાના નાના ટુકડાનું હારકામ કર્યું હતું. તો આજે હું તમને વૃક્ષ, ઘર અને પતંગનું હારકામ કરાવીશ. આ હારકામ કરવા માટે તમારે રંગીન કાગળમાંથી તે આકારો મુજબ હારકામ કરવાનું છે. તો ચાલો રંગીન કાગળ અને ફેવિકોલ લઈને તૈયાર થઈ જાઓ. આજે આપણે ફાળકામ કરીએ. બાળકો, તમારી પાસે આ કેટન ચિત્રકલા છે ને, તેમાં આજે આપણે કોલાજ વર્ક કરવાના છે. જુઓ, અહીં કયા કયા ચિત્ર છે? સૂર્ય, વૃક્ષ, ઘર, માછલી, પતંગ છે. તો આ બધા ચિત્રમાં આજે આપણે કોલાજ વર્ક કરવાના છે. તો કઈ રીતે કરવાનું છે? તો આપણે રંગીન કાગળને ફાડીને કરવાનું છે. ચાલો તો આપણે કોલાજ વર્ક કરીએ. અહીં આપણે વૃક્ષનું ફાડકામ કરીએ. વૃક્ષનો રંગ કેવો હોય? લીલો હોય, એટલા માટે મેં લીલા રંગનું કાગળ લીધું છે. હવે બાળકો, આ વૃક્ષનો આકાર થોડો થોડો ત્રિકોણ જેવો હોય છે ને? ચાલો તો આપણે ત્રિકોણ આકાર ફાડીએ. જો હું અહીંથી ફાડી રહી છું. જો બાળકો, ફાડવા માટે આપણે કાંટાનો ઉપયોગ કરીશું નહીં, જેવું ફળાય તેવું આપણે હાથથી જ ફાડીશું. ધીમે ધીમે ફાડીશું. ફાડી દીધું ને? હવે આ અહીં હું થોડો ગોળ આકાર કરી નાખીશ. આપણે વૃક્ષનું ફાડકામ કરી દીધું. હવે આપણે થડનું ફાડકામ કરીશું. આના માટે હું કથ્થઈ રંગનું રંગીન કાગળ લઈશ. હવે આપણે આમાંથી આપણે થડનું ફાડકામ કરીશું. જુઓ, અહીંથી આ રીતે થડનું આપણે ફાડકામ કરીએ. અહીં પણ આપણે કાતરનો ઉપયોગ કરીશું નહીં, જેવું ફળાય તેવું આપણે હાથથી જ ફાડીશું. ધીમે ધીમે ફાડીશું. હવે આપણે આ થોડા વૃક્ષને ફેવિકોલથી ચોંટાડીશું. આ રીતે આપણે ફેવિકોલ લગાવીશું. હવે હું અહીં ચોંટાડી દઈશ. હવે એ જ પ્રમાણે થડ પર ફેવિકોલ લગાવી દઈશ. એને હું આ રીતે ચોંટાડી દઈશ. બાળકો, આપણે સરસ મજાનું વૃક્ષ બનાવી દીધું. હવે આપણે બીજું ફાડકામ કરીએ, ઘરનું ફાડકામ કરીએ. હવે અહીં ઘરની છત ત્રિકોણ આકારની છે, એટલે હું રંગીન કાગળમાંથી ત્રિકોણ આકાર ફાડીએ. આ રીતે ધીમે ધીમે આપણે હાથથી ફાડીશું. જો બાળકો, અહીં પણ આપણે કાટનનો ઉપયોગ કરીશું નહીં. જુઓ, અહીં આપણે છતનું ફાડકામ કર્યું. હવે લંબચોરસ દિવાલનું ફાડકામ કરીશું. તો એના માટે હું આ ગુલાબી રંગનું કાગળ લઈશ.
હાર કામ કરીશું. ધીમે 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 ફાડીશું. જો બાળકો, આપણે લંબચોરસ દિવાલ ફાડી નાખીને હવે ઘરને શું હોય છે? દરવાજો. ચાલો તો આપણે દરવાજો ફાડીએ. આ રીતે ધીમે ધીમે ફાડીશું. દરવાજો કેવા આકારનો હોય? લંબચોરસ આકારનો હોય ને? તો આપણે આ રીતે દરવાજો ફાડીશું. આ એક અને આ બીજી બારી. આપણે કાગળમાંથી ઘરનું ફાડકામ કર્યું ને, હવે આપણે અહીં ચોંટાડીશું. તો સૌથી પહેલા હું ઘરની છત ફેવિકોલ વડે લગાવી દઈશ. હવે આપણે ઘરની છત અહીં ચોંટાડીએ. હવે આપણે ચાર દિવાલ ઉપર ફેવિકોલ લગાવી દઈશું ફાડકામમાં. આ રીતે ધીમે ધીમે આપણે ફેવિકોલ લગાવીશું. હવે આ રીતે હું ચોંટાડી દઈશ. હવે આપણે દરવાજો લગાવીશું. આ રીતે અહીં હું લગાવી દઈશ. જો બાળકો, આ રીતે આપણે સાફ કરી દઈશું. હવે હું બારી લગાવી દઈશ. બીજી બારી લગાવી દઈશ. જોયું ને બાળકો, આપણે સરસ મજાનું ઘર બનાવી દીધું ને. આ છત, આ બે બારી અને બારણો. હવે આપણે આગળ શીખીએ. જો બાળકો, અહીં આપણે વૃક્ષ અને ઘર બનાવ્યું ને, હવે કયું ચિત્ર બનાવીએ? તમે મને કહો જોઈએ. કયું? પતંગ. અરે વાહ, તમે પતંગ ઉતરાયણમાં ચગાવો છો ને? ચગાવવાની ખૂબ મજા પડે. ચાલો તો આજે આપણે પતંગનું ફાડકામ શીખીએ. બાળકો, આ રંગીન કાગળ કેસરી રંગનું છે. હવે આપણે પતંગનું ફાડકામ કરવાના છે. ચાલો તો સૌથી પહેલાં આપણે એને ચોરસ ફાડકામ કરીશું. આ રીતે આપણે ધીમે ધીમે ફાડીશું ચોરસ આકાર. જો અહીં પણ આપણે કાટનનો ઉપયોગ કરવાનો નથી, જેવું ફરાય તેવું આપણે હાથથી જ ફાડવાનું છે. આ રીતે ધીમે ધીમે આપણે ફાડીશું. જો આપણે ચોરસ આકાર ફાડી નાખ્યો ને, હવે એને હું અહીં મૂકું છું. હવે આપણે ટીકોળ આકારનું ફાડકામ કરીશું. એના માટે હું પૂળા રંગનો કાગળ લઈશ. આ રીતે અહીંથી હું ત્રિકોણ આકાર ફાડીશ. ધીમે ધીમે આપણે ફાડીશું. આ ત્રિકોણ આકાર ફાડ્યો ને, હવે આપણે વચ્ચે ગોળ ફાડીશું. આ રીતે
કાગળને વાળી દઈશું અને ધીમે લઈને આપણે આ રીતે એક સરખા બે ગોળ ફાળીશું. જો બાળો કા એક ગોળ થઈ ગયું ને, હવે આપણે બીજું ગોળ ફાળીએ. બીજું ગોળ થયું, હવે હું એક નાની પત્તી ફાડીશ આ રીતે. ધીમે ધીમે આપણે ફાડીશું. બાળકો, આપણે પતંગનું ફાડકામ કર્યું ને, હવે આપણે એને અહીં ચોંટાડીશું. ચાલો, તો પહેલાં હું આ ચોરસ આકાર લઈશ. હવે ફેવિકોલ વડે પહેલાં હું એની પર કાગળ પર ફેવિકોલ લગાવીશ. હવે આ કાગળને હું આ રીતે અહીં ચોંટાડીશ. હવે આ ત્રિકોણાકારને હું નીચે ચોંટાડીશ. આ રીતે થોડું હું ઉપરથી ચોંટાડીશ. આપણે આ પટ્ટી લઈશું. હવે આ પટ્ટીને આપણે વચ્ચે, એકદમ વચ્ચે ચોંટાડીશું. આ રીતે પતંગમાં હોવી છે ને આવી ડિઝાઇન. ગળને હું અહીં ચોંટાડીશ. બીજા ગોળને હું અહીં ચોંટાડીશ. કેટલો સરસ પતંગ બની ગયો ને, તમે પણ બનાવજો. હા, જોઈને બાળકો, આજે આપણને વૃક્ષ, ઘર અને પતંગનું ફાળકામ કરવાની મજા આવી ને? તો બાળકો, તમારા મનગમતા ચિત્રમાં તમે આ રીતે રંગીન કાગળમાંથી ફાળકામ કરી શકો છો. જો તમારી પાસે રંગીન કાગળ ન હોય તો તમે ન્યૂઝપેપરનો પણ ઉપયોગ કરી શકો છો. ખૂબ મજા આવશે. બાય.